માજલપુરમાં આત્મીયધામ ખાતે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો. શહેરના માજલપુર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના આત્મીયધામ ખાતે બીજો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જે પ્રસંગે અન્નકૂટ ઉત્સવ તથા મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિનો અનેરો સંયોગ ભક્તોને પ્રાપ્ત થયો હતો. સોખડા સ્થિત સ્વામિનારાયણ મંદિરના ગુરુવર્ય હરિપ્રસાદ સ્વામીની વિશેષ ઉપસ્થિતિથી ભક્તો ધન્ય બન્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અન્નકૂટ ઉત્સવમાં 2000 જેટલી વાનગીઓ પ્રભુને ભોગ ધરાઈ હતી. આત્મીયધામ માજલપુર ખાતે હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટી દ્વારા આત્મીયધામનું ખાતમુહૂર્ત 2 વર્ષ પહેલાં અહીંયા કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામીશ્રી અને આપણા માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને એનો આ બીજો પાટોત્સવ પ્રોગ્રામ છે. પાટોત્સવના કાર્યક્રમની અંદર પહેલાં સૌપ્રથમ મહાઆરતી થશે અને ત્યારબાદ મહાનુભાવોની સાથે સ્વામીજી અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન થશે અને સ્વામીજીના પરાવાની પ્રસાદનો સૌને અમૃતનો લાભ મળશે. આ પ્રોગ્રામ કરવા પાછળનો હેતુ એક જ છે. હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિનો ખૂબ અદ્ભુત મહિમા ગાયેલો છે અને પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિનો અદ્ભુત મહિમા એવા પ્રભુ સમાન સંત ગુરુસ્થાને જ્યારે હરિપ્રસાદ સ્વામી બિરાજમાન હોય ત્યારે આ ઉત્સવ ઉજવવાનો એક આનંદ અનેરો હરિભક્તોના હૈયાને વિશે એ ઉમંગ છલકાતો હોય છે. તો આજે બધા જ ભગતજી પ્રદેશના તમામ વડીલો, તમામ યુવકો, તમામ બહેનો ભેગા મળી અને આ અન્નકૂટ ઉત્સવ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સૌ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને વધારેમાં વધારે હરિભક્તો અન્નકૂટ ઉત્સવનો લાભ લે એવી અમારે સૌને પ્રાર્થના છે. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વેપારી મંડળના અગ્રણી પરેશભાઈ પરીખ, કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરી સહિત મહાનુભાવો તેમજ હરિભક્તો સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન સંદર્ભે સુચેતન સ્વામી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આત્મીયધામ એના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભગતજી પ્રદેશ વડોદરા શહેર ગુરુવર્ય હરિપ્રસાદ સ્વામીજીના આગમનની રાહ જોઈ રહ્યું છે ત્યારે આત્મીયધામનું નિર્માણ થયાને 2 વર્ષ થયા છે. એ આત્મીયધામના નિર્માણમાં ભગતજી પ્રદેશના સર્વે ભક્તોનું ખૂબ જ યોગદાન રહ્યું છે અને આજના મંગલકારી દિવસે ઠાકોરજીના ચરણોમાં પાટોત્સવ નિમિત્તે એટલે પ્રાગટ્ય દિન કહેવાય ઠાકોરજીનો, તો એ પ્રાગટ્ય દિન નિમિત્તે ભગવાનના ચરણોમાં લગભગ 1900 થી 2000 જેટલી વાનગીઓ વિવિધ પ્રકારની જે આપણા ભોજનમાં લેવાતી હોય એ જ ભગવાનને ભોગ ધરાવવામાં આવી છે અને હજારો હરિભક્તોને આજે ગુરુવર્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જ્યારે આશીર્વાદ મળવાના છે તો આજે આ ભગતજી પ્રદેશ વડોદરા શહેર અને સર્વે વડીલો બધા ભેગા થઈને એ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી ધન્ય બની રહ્યા છે. એનો આજનો મંગલકારી શુભમ દિવસ છે. તો સૌને આજના મંગલકારી દિવસે અમારા તરફથી એક જ સંદેશ છે કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કાયમને માટે કહે છે, કોઈ આત્મીય બને કે ના બને, અમારે આત્મીય બનવું છે. એવા જ આત્મીયતાના સર્જન માટે વડોદરા શહેર સમગ્ર આત્મીય થઈને જીવે એવા કન્સેપ્ટથી જ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જ્યારે આત્મીયધામ બનાવ્યું છે એના પાટોત્સવ નિમિત્તે આજનો મંગલકારી દિવસ અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે.